મોરબીથી જામનગર હાઈવે પર આમરણ અને પીપળિયા ગામ વચ્ચે આવેલ જર્જરિત પુલ ધરાશાયી થયો છે. ઘણા સમયથી પુલ જર્જરિત હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. જો કે પુલ ધરાશાયી થતાં જામનગર ધ્રોલ તરફ જતો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે અને મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. માળિયારથી જામનગર જતો એક જ રસ્તો છે અને રસ્તાની બંને બાજુ વાહનો ઠપ થઈ ગયા છે. આ અંગે માર્ગ અને મકાન વિભાગ મોરબીના અધિકારી આદ્રોજાએ જણાવ્યું હતું કે આ પુલ જામનગર આરએનબી હસ્તક આવતો હોવાથી તેને રિપેરિંગ અને નવો બનાવવાની જવાબદારી જામનગર જિલ્લાની હતી. અમે જામનગર જાણ કરી છે. આ વિસ્તાર મોરબી જિલ્લામાં આવે છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગની હદ સુધી જ હોય છે. ટેકનિકલ રીતે મોરબી માર્ગ અને મકાન વિભાગ આ માટે કોઈ કાર્યવાહી કરી શકતું નથી. આમ હદને લઈ હાલ તો પુલની કામગીરી જામનગર જિલ્લાએ કરતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે જોવા રહ્યું કે મુખ્ય માર્ગ બંધ થઈ જતા સ્થાનિકો તેમજ મોરબીથી વાયા પીપળિયા ચાર રસ્તે થઈ જામનગર અને જામનગરથી પીપળિયા તરફ આવતા વાહન ચાલકોને કેટલો સમય મુશ્કેલીનો સામનો કરવો પડશે. મયુર ટેલર સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી.